ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ સનફ્લાવર ગુજરાતી માધ્યમ દ્વારા તમારું સ્વાગત છે ધોરણ છ માં સંસ્કૃતમાં આપણે પાઠ નંબર ત્રણ કરો મી એટલે કે કરું છું તો આમાં જુદા જુદા જે બાળકો જે છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરે છે તો એના નામ શું છે એ કેવા કેવા કાર્યો કરે છે એના વિશેના અહીંયા પાઠમાં આપણને આપેલું છે તો અહીંયા પેલું જોઈએ કે આ બાળક છે એ શું કરે છે તો એનું નામ શું છે તો કે મમ નામ કિશોરહ लेकिन मोहम्मद लेके मारू नाम लेके नाम किशोर रोहल लेके किशोर छे એટલે કે આ제 બાળક છે ઈ શું છે કે મારું નામ किशोर છે અહમ પાઠશાળામ ગચ્છામી હું પાઠશડાયે જાઉં છું પાજે બાળક છે ઈ શું કહે છે કે મોમ નામ કિશોર મારું નામ किशोर છે અહમ પાઠશાળામ ગચ્છામી હું પાઠશડાયે જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું અભ્યાસમ કરો એટલે કે અભ્યાસ કરું છું ત્યાર પછી જે આ બાળકી છે શું કે છે તો કે મમ નામ ખુશબુ એટલે કે મારું નામ ખુશબુ છે અહમ પુસ્તકાલયમ ગચ્છા એટલે કે હું પુસ્તકાલયે જાઉં છું પુસ્તકાલય એટલે કે લાઇબ્રેરી ત્રહ પુસ્તકમ પઠામી ત્યાં હું પુસ્તક વાંચું છું એટલે કે

કે મમ નામ મહર્ષિ એટલે કે મારું નામ મહર્ષિ છે અહમ માતુલ ગૃહમ ગચ્છામી એટલે કે હું નાનાના ઘરે જાઉં છું માતુલ ગૃહ એટલે કે મા માતાનું જે ઘર હોય તે માતાના ઘર હોય તો એને શું કહેવાય નાનાનું ઘર બરાબર તો તત્ર અહમ માતામહમ નમામી યા હું નાનાને નમું છું ત્યાર પછી શું કહે છે કે મમ નામ રમા એટલે કે મારું નામ રમા છે અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છા એટલે કે હું મંદિરે જાઉં છું તત્ર એટલે કે ત્યાં અહમ એટલે કે હું પ્રાર્થના ગીતમ ગાયા એટલે કે પ્રાર્થના ગીત ગાઉં છું તો અહીંયા જે જુદા જુદા બાળકો છે પોતે જુદા જુદા નામ ધરાવે છે અને તે પોતે અલગ અલગ કાર્યો કરે છે ત્યાર પછી જો આ નદીમાં જે તરે છે એ શું કહે છે કે મમ નામ પ્રવીણ એટલે કે મારું નામ પ્રવીણ છે અહમ જલાશયમ ગચ્છા એટલે કે હું તળાવે જાઉં છું જલાશયમ એટલે કે તળાવ અથવા તો સરોવર તત્ર અહમ તરામી ત્યાં હું તરું છું ત્યાર પછી મમ નામ પૂનમ એટલે કે મારું નામ પૂનમ છે અહમ ભોજનાલયમ ગચ્છા એટલે કે હું ભોજનશાળામાં જાઉં છું તત્ર અહમ ખાદામી ત્યાં હું ખાવું છું ત્યાર પછી આપણે આગળ જોઈએ ત્યાર પછી જોવું ક્યાંય શું કીધું કે મમ નામ કૌશલ હોય એટલે કે મારું નામ કૌશલ છે અહમ મિત્રમ સ્મરામી એટલે કે હું મિત્રને યાદ કરું છું સ્મરામી એટલે કે યાદ કરું બરાબર અહમ પત્રમ લિખામી એટલે કે હું પત્ર લખું છું તો આ જે બાળક છે પોતાના મિત્રને યાદ કરે છે અને એને પત્ર લખે છે પછી આ બાળક છે એ શું કરે છે તો કે મમ નામ પૂજા એટલે કે મારું નામ પૂજા છે અહમ ચિત્રશાલા ઓછા એટલે કે હું ચિત્રશાળામાં જાઉં છું ચિત્રશાળા એટલે શું કે જ્યાં ચિત્ર દોરેલા હોય તે બરાબર તત્ર અહમ ચિત્ર પશ્યામી ત્યાં હું ચિત્ર જોઉં છું અહીંયા બાળક છે આ જુદા જુદા જે ચિત્રો આપેલા છે તેને જોવે છે બરાબર ત્યાર પછી છેલ્લું કે મમ નામ રૂપલ એટલે કે મારું નામ રૂપલ છે અહમ નૃત્યશાલામાં ગચ્છામી એટલે કે હું નૃત્ય શાળાએ જાઉં છું નૃત્ય શાળા એટલે કે જ્યાં અલગ અલગ પ્રકારના જે નૃત્ય હોય એ શીખવાડવામાં આવે એને નૃત્ય શાળા કહેવાય બરાબર તત્ર અહમ નૃત્યમી ત્યાં હું નૃત્ય કરું છું તો એવી રીતે બધા બાળકો છે એ પોતાના નામ કે છે અને અલગ અલગ પોતે જે કાર્યો કરે છે એ કે છે બરાબર તો અહીંયા અહમ એટલે હું ગચ્છામી એટલે કે જાઉં છું કરો એટલે કે કરું છું પઠામી એટલે કે વાંચું છું ક્રીડા એટલે કે રમું છું ક્રીડા ગણમ એટલે કે રમતનું મેદાન નમામી એટલે કે નમું છું ગાયામી એટલે કે ગાઉં છું તરામી એટલે કે તરું છું ખાદામી એટલે કે ખાઉં છું લિખામી એટલે લીખું લખું છું સ્મરામી એટલે કે યાદ કરું છું પશ્યામી એટલે જોઉં છું માતુલ ગૃહમ એટલે કે મામાનું ઘર माता महा मिलके माता ना पिता એટલે કે નાના બરાબર ત્યાર પછી આયા તમારે અહમ પઠામી લખામી હવે તો બધા આયા જય પઠામી પૂચાય લખામી પછાય પશ્યમી આ નૃત્યામી બરાબર ખેલામી હવે તો બધા શબ્દો લખવાના પછી સુરેશ પઠતી તો અહમ પઠામી તે ચેતના નમતી તો અહમ નમામી અહીંયા અહમ ક્રીડામી અહમ ગાયા અહમ તરામી અહમ ખાદામી અહમ પશ્યામી અહમ લિખામી એવી રીતે તમારે આ સ્વાધ્યાય જે છે એ પૂરવાનું છે એવી રીતે અહીંયા આપેલું છે કે એક્ઝામ્પલમાં જો કે અહમ જરમ પીબાની તો અહીંયા આવે તો અહીંયા અહમ પીબામી પીબાવી ત્યાં પુસ્તકમ છે તો એની જગ્યાએ પત્રમ વર્તમાનમ પત્રમ તો અહમ પુસ્તકમ પઠામી તો અહમ વર્તમાન પત્રમ અથવા તો પત્રમ બેમાંથી કોઈ પણ બબેના વાક્ય લખવાના છે ત્યાર પછી અહીંયા ભગવાન કિમ પશ્યતિ એટલે કે તમે શું કરો છો શું જોવો છો તમે શું લખો છો તમે શું ખાવ છો તમે શું ગાવ છો અને તમે શું કરો છો એવી રીતે બધું તમે જે કરતા હોય એના વિશે લખવાનું છે થેન્ક યુ સ્ટુડન્ટ